Hi guys, myself Patel Jay from Dolphin Academy. Let's start chapter number 7. સાતમો નંબરનું ચેપ્ટર છે આપણું. આ ચેપ્ટર નંબર 7ની આપણે શરૂઆત અગર કરીએ તો ચેપ્ટર નંબરની 7 ખૂબ જ અગત્યનું છે. શા માટે ચેપ્ટર નંબર 7 અગત્યનું છે? કારણ કે આ ચેપ્ટરમાંથી 8-9 માર્ક્સનું પૂછાય છે. 8-9 માર્ક્સનું પૂછાતું હોય એટલે સમજવાનું કે 100 માર્ક્સનું અગર પેપર હોય ને, જો 8-9 માર્ક્સનું પૂછાતું હોય એટલે 10% વેઇટેજ આ ચેપ્ટરનું છે. ઓકે, એટલે આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે, વ્યવસ્થિત સમજવાનું, વ્યવસ્થિત લર્ન કરવું પડશે. એટલે પહેલેથી આ ચેપ્ટરમાં ધ્યાન રાખજો. આપણે આ ચેપ્ટરમાં સમૂહ 18થી શરૂઆત કરીશું. સમૂહ 18 એ ઉમદા વાયુઓ તરીકે ઓળખાય છે. કયા વાયુઓ તરીકે ઓળખાય છે? ઉમદા વાયુઓ. શા માટે ઉમદા વાયુઓ તરીકે ઓળખાય છે? કારણ કે તમે જાણો, સમૂહ 18માં શું આવશે? હિલિયમ આવશે. હિલિયમ પછી શું આવશે? નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, આટલા છે. બરાબર, તો હિલિયમની જો તમે એની કન્ફિગરેશન જો જોવાની તૈયારી કરીશો તો એની ઇલેક્ટ્રોનીય રચના કઈ ટાઈપની હશે? એની ઇલેક્ટ્રોનીય રચના 1s2 હશે. કારણ કે હિલિયમનો નંબર કયો છે? હિલિયમનો નંબર 2 છે, એટલે 1s2 થશે ઇલેક્ટ્રોનની રચના. જો નિયોનની તમે કરશો તો નિયોન વખતે હિલિયમને અહીંયા લાવી દેવાનો અને આ 1s2નું શું કરી દેવાનું? 2s2 કરી દેવાનું. ઓકે, અને જેવો 2s2 સ્ટાર્ટ થાય, એટલે તમે જાણો છો 11 સાયન્સ પ્રમાણે 2p6 આવે પિક્ચરમાં, નિયોન પાછો અહીંયા આવી જશે, પાછો એક એક વધારવાનો. 2s ની જગ્યાએ શું કરવાનું? 3s2 3p6 કરવાનું. 3s ને આ બધું પતે પછી આર્ગન ને અહીંયા લઈ લેવાનો. જુઓ છો, આ બધી ઇલેક્ટ્રોનની રચના ખૂબ અગત્યની છે, ધ્યાન રાખજો. આર્ગન ને અહીંયા લઈ લીધો પછી શું કરવાનું? 3s પછી શું આવે? 3s પછી શું આવે? 4s આવે. 3p પછી શું આવે? 4p આવે. પણ જેવી 4p ચાલુ થાય એટલે પિક્ચરમાં આવે 3d10. બરાબર, ડી કક્ષક ઉમેરાશે. પછી ક્રિપ્ટોન ને અહીંયા લઈ લેવાનો અને કેવી રીતના લખવાનું? 4s નું શું લખવાનું? 5s2. 4p નું શું લખવાનું? 5p6. 3d નું શું લખવાનું? 4d10. બરાબર, ને અહીંયા શું આવી જશે? ઝેનોન આવી જશે. તો શું થશે? 6s2, 6p6, 5d10. 5d10 આવે એટલે શું આવે? 4f14 આવે, એટલે અહીંયા f કક્ષક આવશે. અહીંયા f કક્ષક ઉમેરાશે, અહીંયા d કક્ષક ઉમેરાશે. ઓકે, અહીંયા p કક્ષક ઉમેરાશે અને શરૂઆત s કક્ષકથી થશે. તો આવી રીતે તમે હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન આ દરેકની ઇલેક્ટ્રોનીય રચનાનો ઉલ્લેખ કરી શકો. હવે આની અંદર તમે જાણો છો એવી રીતના કે આ ટાઈપના જે પરમાણુઓ છે એ ઉમદા વાયુઓ છે. શા માટે આને ઉમદા વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે? એક મહત્વનો પ્રશ્ન તમને કોયડા 7.20માં આપ્યો છે કે શા માટે આને ઉમદા વાયુઓ કહીએ છીએ. આને ઉમદા વાયુઓ કહેવાનું કારણ એ છે કે આ દરેક જે વાયુઓ છે એ દરેક વાયુઓની ઇલેક્ટ્રોનીય રચનામાં કોઈ પણ જગ્યાએ તમે જોશો તો એ કક્ષકની અંદર કોઈ પણ છેલ્લી કક્ષકમાં ઇલેક્ટ્રોન નથી. દરેક કક્ષક સંપૂર્ણ રીતે ભરાયેલી છે. જેમ કે એસ છે તો એસમાં 2 ઇલેક્ટ્રોન છે, પી છે તો એમાં 6 ઇલેક્ટ્રોન છે, ડી છે તો 10. દરેક કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. કેવી છે? દરેક કક્ષક કેવી ભરાયેલી છે? સંપૂર્ણ ભરાયેલી. હવે જો દરેક કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય તો એની પાસે ઇલેક્ટ્રોન આપવાની એટલે કે ગુમાવવાની અને ઇલેક્ટ્રોન મેળવવાની કોઈ જગ્યા નથી. જો ઇલેક્ટ્રોન આપી ના શકે, ન મેળવી શકે, તો નવા સંયોજનો બનાવી શકે નહીં, જેને કારણે એને શું કહેવામાં આવે છે? ઉમદા વાયુઓ. બરાબર, તો તમને આવો પ્રશ્ન જો કદાચ 1 માર્કમાં પૂછાય તો તમે લખી શકો, કારણ કે એની દરેક કક્ષક કેવી છે? સંપૂર્ણ ભરાયેલી છે. સમજાય છે? તો આવી રીતના પણ તમે એ વિશે લખી શકો. હવે આની સંપૂર્ણ ભરાયેલી કક્ષકો હોવાને કારણે તેની પ્રક્રિયા, જે પ્રક્રિયા કરવાની હોય એ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી હોય છે. શા માટે ખૂબ ઓછી હોય છે? કારણ કે નથી આની પાસે ઇલેક્ટ્રોન ગુમાવવાનું, નથી આને ઇલેક્ટ્રોન મેળવવાનું.
તો જેને કારણે પણ આ ફેરફાર જોવા મળે છે. તેની તમે એવું કહી શકો કે બાહ્યતમ કક્ષામાં કોઈ જ ઇલેક્ટ્રોન નથી. હવે હવે આપણે આગળ વધીએ, તો આગળ વધીએ આ સમૂહ 18 માટે તો શું થશે એ આપણે ખાસ જોઈએ. હવે જોજો આની અંદર શું છે કે આ ઇલેક્ટ્રોનો સંપૂર્ણ ભરાયેલા હોવાને કારણે, આ બધી કક્ષકો સંપૂર્ણ ભરાયેલી હોવાને કારણે જો આમાંથી કોઈ ઇલેક્ટ્રોનને બહાર કાઢવો હોય, એટલે જે એની કક્ષા હોય એમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવો હોય, તો ઇલેક્ટ્રોનને બહાર કરવા માટે ખૂબ જ વધારે ઉર્જા આપવી પડશે. બરાબર, એટલે ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટેની ઉર્જા જે હશે એ ખૂબ જ વધારે પ્રમાણમાં હશે. બરાબર, એટલે તમે ખબર છે કે આયનીકરણ એન્થાલ્પી હોય છે સમૂહ અઢારમાં આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કેવા હોય છે? ખૂબ ઊંચા હોય છે. આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કેવા હોય? ખૂબ જ ઊંચા. બરાબર છે. પછી આની અગર વાત કરો, પરમાણીય ત્રિજ્યાની વાત કરો, જેમ કે સમૂહમાં તમે જુઓ છો કે હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, દરેકમાં એક એક કક્ષક ધીમે ધીમે આગળ જવા એમ કક્ષકો વધતી જાય છે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે. તો સમૂહ અઢારમાં જ્યારે તમે ઉપરથી નીચે જશો, ઉપરથી ક્યાં જશો? નીચે, તેમ પરમાણીય ત્રિજ્યા શું થતી હશે? ઉપરથી નીચે જાઓ એમ એમ કેવું થતી જાય છે? કક્ષકો વધતી જાય છે. તો પરમાણીય ત્રિજ્યા શું થતી જશે? વધતી જશે. સમજાય છે? એટલે જ્યારે સમૂહમાં ઉપરથી નીચે જશો ત્યારે પરમાણીય ત્રિજ્યા વધતી જશે. હવે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય ખૂબ ઊંચા છે, પણ એ જ વસ્તુ તમે આયનીકરણ એન્થાલ્પીની જોશો, કોષ્ટકમાં નજર કરજો, આયનીકરણ એન્થાલ્પીના જે મૂલ્યો છે એ કોષ્ટકમાં તમે જોશો, તો જેમ સમૂહમાં ઉપરથી નીચે જશું પરમાણીય ત્રિજ્યા વધતી હોય, તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય શું થતા જશે? આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય ઓછા થતા જશે. કારણ કે નાનો જે સૌથી પરમાણુ હોય, અહીંયા સૌથી નાનો પરમાણુ કયો થશે? હિલિયમ પરમાણુ, એ નાનો થશે. અને મોટામાં મોટો કયો થશે? રેડોન. હા, અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે, આ જે રેડોન છે ને, આ રેડોન, એ રેડોનને રેડિયો એક્ટિવ તત્વ પણ કહેવામાં આવે છે. ધ્યાન રાખજો, આ રેડિયો એક્ટિવ તત્વ તરીકે પણ રેડોનને ઓળખવામાં આવે છે. હવે આની અંદર તમે જેમ જેમ ઉપરથી નીચે જશો એમ એની જે સાઈઝ છે, જે એની પરમાણીય ત્રિજ્યા છે, એ વધતી જવાની છે. બરાબર, તો સૌથી નાનો હિલિયમ છે, તો હિલિયમમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ વધારે હશે, કારણ કે નાનો પરમાણુ છે, ઇઝીલી ઇલેક્ટ્રોન આપશે નહીં, અને કેન્દ્ર તરફ એનું આકર્ષણ પણ ખૂબ જ હોય. આ એસ કક્ષકનું કેન્દ્ર તરફ આકર્ષણ ખૂબ વધારે હોય, જેને કારણે એકદમ ઇઝીલી એ એનું ઇલેક્ટ્રોન આપી શકશે નહીં. જ્યારે જેમ જેમ તમે નીચે જશો એમ એમ એની જે પરમાણીય ત્રિજ્યા છે એ ખૂબ મોટી થતી જશે, જેને કારણે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઉપરથી નીચે જાવ એમ એમ ઓછું થશે, સૌથી ઉપર વધારે, અને પછી જેમ જેમ નીચે થાવ એમ શું થતું જશે? ઓછું થતું જશે. પછી એની આયનીકરણ એન્થાલ્પીની આપણે ઓલરેડી વાત કરી છે, એ સિવાય તમને ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનો તફાવત આપ્યો છે, રિએક્ટિવિટી વિશે પણ તમને આઈડિયા આવી શકે, એટલે એમાં કોઈ વાંધો આવે એમ નથી. હવે આની અંદર બીજું જે ખાસ આપણે જોવાનું છે એ એ છે કે આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, આ એક જ સમૂહ એવો છે કે જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ના મૂલ્યો ધન હોય છે. ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે તો તમને ખબર છે કે ઇલેક્ટ્રોન જ્યારે જ્યારે પ્રાપ્ત કરે, તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે એટલે એના મૂલ્યો નેગેટિવ જ થાય. પણ આ એક જ સમૂહ છે એવો છે કે જેના ધન થશે, કારણ કે આપણે અહીંયાથી ઇલેક્ટ્રોન બહાર કરવો પડશે ને પછી એન્ટર થશે. બરાબર, એટલે શરૂઆતમાં તો આપણે ઉર્જા એને આપવી પડશે, કારણ કે અહીંયા તો ફૂલ્લી ફિલ્ડ કક્ષકો છે, સંપૂર્ણ ભરાયેલી કક્ષકો છે. એટલે આ એક સમૂહ એવો છે કે જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ધન છે. બરાબર, પછી ભૌતિક ગુણધર્મો તો એક પરિમાણીય છે, રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન છે, પાણીમાં અલ્પદ્રાવ્ય છે, અને આ બધા પોઈન્ટ તમે એની અંદર આરામથી
લખી શકો. એ સિવાય આની અંદર રાસાયણિક ગુણધર્મોની જો તમે વાત કરો તો સામાન્ય રીતે ઉમદા વાયુઓ ખૂબ જ ઓછા પ્રતિક્રિયાત્મક હોય છે અને હિલિયમ સિવાયના ઉમદા વાયુની સંયોજકતામાં સંપૂર્ણ ભરાયેલી કક્ષાઓ, કારણ કે આની જનરલ ઇલેક્ટ્રોન કન્ફિગરેશન કોઈની બી જોશો તો શું આવશે, એનએસ ટુ એનપી સિક્સ આવશે. જોજો, એનએસ ટુ એનપી સિક્સ હશે જ. એન બરાબર બે મૂકો તો ટુ એસ ટુ ટુ પી સિક્સ, એન બરાબર થ્રી મૂકો તો થ્રી એસ ટુ થ્રી પી સિક્સ, એન બરાબર ફોર મૂકો તો ફોર એસ ટુ ફોર પી સિક્સ. એટલે એ એની જનરલ ઇલેક્ટ્રોનિક, એવું કહી શકાય કે એની ઇલેક્ટ્રોનિક રચના છે. હવે આમાં જે અગત્યનું એ છે, હવે જે હું તમને જે નેક્સ્ટ પોઈન્ટ કહેવા જઈ રહ્યો છું એમાંથી ખૂબ પ્રશ્નો પૂછાય છે, એટલે એમાં ખાસ ધ્યાન રાખજો. જેને કહેવાય છે ઝેનોન, ઝેનોન અને ફ્લોરિનના સંયોજનો, ઝેનોન અને ફ્લોરિનના સંયોજનો. આમાંથી એક ક્વેશ્ચન કમ્પલસરી પૂછાય છે, એટલે ધ્યાન રાખજો 110%. આ વખતે પણ પૂછાયો છે, આ વખતના વિદ્યાર્થીઓને પણ મેં કહ્યું હતું કે આમાંથી એક પ્રશ્ન પૂછાશે ને પૂછાય, એટલે ધ્યાન રાખજો આમાંથી કાયમ એક પ્રશ્ન પૂછાય છે. બરાબર, આમાં કયા આપણે જોવાના છીએ, જે સંયોજનો જોવાના છીએ, એક તો એક્સીએફ ટુ જોઈશું, બીજા જોઈશું એક્સીએફ ફોર અને ત્રીજો જોશું એક્સીએફ સિક્સ. બરાબર, તો ચાલ જોવાની આપણે શરૂઆત કરીએ. ઝેનોન ફ્લોરિન સંયોજનોની જો આપણે શરૂઆતની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે પહેલો કમ્પાઉન્ડ આપણે કયો લેવાનો છે, એક્સીએફ ટુ. તો ચલો એક્સીએફ ટુનો પહેલો આપણે સંયોજનો લઈએ, એમાં પહેલું છે એક્સીએફ ટુ. ચલો હવે એક્સીએફ ટુ, તો હવે ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે આના પ્રમાણ લેવાના છે. બરાબર, જેમ કે અહીંયા એક્સીએફ ટુનું સંયોજનો લો તો અહીંયા એક્સી પ્લસ એફ ટુ, કોનું આપણે સંયોજન લઈએ છીએ, એક્સી પ્લસ એફ ટુ. તો આની અંદર 2:1 પ્રમાણ લેવાનું છે, 2:1, એટલે બે નંબર જે છે એ શેની સાથે સંકળાયેલો હશે, ઝેનોન, અને એક નંબર જે છે ફ્લોરિન સાથે સંકળાયેલો હશે. ખાસ આ સંયોજનનું જે જેમ પ્રમાણ છે એ ખાસ યાદ તમને હોવું જોઈએ, કમ્પલસરી છે. બરાબર, અહીંયા એક્સી પણ ગેસ હશે અને ફ્લોરિન પણ ગેસ હશે. બરાબર, હવે આની જ્યારે તમે નિકલની નળીની અંદર આ પ્રક્રિયા થાય છે, શેમાં પ્રક્રિયા થાય છે, નિકલ નળીમાં, અને તાપમાન કેટલું લેવાનું છે, 673 કેલ્વિન, અને એની અંદર 673 કેલ્વિન લીધા પછી પ્રેશર લેવાનું છે 1 bar, કેટલું લેવાનું છે, 1 bar. બરાબર, તો આ એક્સી અને એફ ટુ બંને મિક્સ થઈને બનાવશે એક્સી એફ ટુ, જે હશે સોલિડ, એટલે ઘન હશે. ઓકે, હવે આ જ એક્સી એફ ટુનું, આ જ એક્સી એફ ટુનું તમે પ્રોસેસ કરો, અને એ કોની સાથે પ્રોસેસ કરો, એચ ટુ ઓ સાથે પ્રોસેસ કરો. એક્સીએફ ટુનું જ્યારે એચ ટુ ઓ સાથે પ્રોસેસ કરશો એટલે આની પ્રક્રિયા થઈને શું બનશે, એક્સી શું થશે, છૂટો પડશે, અને આ એચ અને એફ બંને મિક્સ થઈને શું બનાવશે, એચએફ બનાવશે. બરાબર, અને ઓક્સિજન વાયુ છૂટો પડશે. અહીંયા એફ 2 છે, અહીંયા એચ 2 છે, અહીંયા ઓક્સિજન 2 છે, એટલે તમારે અહીંયા 2 કરવા પડશે, એટલે 2 2 4 4 હાઇડ્રોજન થશે, એટલે 4 હાઇડ્રોજન, 4 HF, 4F થઈ ગઈ, અહીંયા 2 છે, એટલે આપણે અહીંયા શું કરવો પડશે, 2 કરવો પડશે, એટલે અહીંયા આગળ શું આવશે, 2. સમજાય છે? તો આવી રીતે આની પ્રક્રિયા આપણે બેલેન્સ કરીશું. હવે આનું સ્ટ્રક્ચર આપણે જોઈએ, શેનું સ્ટ્રક્ચર આપણે જોવાનું છે, સ્ટ્રક્ચર જોવાનું છે આપણે XCF2 નું. તો XCF2 ના સ્ટ્રક્ચરની જો આપણે અગર વાત કરીએ તો આના સ્ટ્રક્ચરમાં આપણને ખબર છે કે કેટલા XC છે, આની અંદર ટોટલ XC છે 1, અને F2 કેટલા છે, 2 છે. તો આ XCF2 ની અંદર આપણે આનો કયો આકાર છે એ ખાસ જોવો જરૂરી છે, કારણ કે આકાર પણ સાથે સાથે તમને પૂછાતા હોય છે. તો એનો આકાર કેવો હશે, આકાર માટે આપણે કહી શકીએ આકાર કેવો હશે, તો પહેલાં તો XC લઈ લો. બરાબર, ને અહીંયા શું લઈ લો, ફ્લોરિન લઈ લો. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોનની જે જોડ છે એ પણ આપણે દર્શાવી દઈએ. બરાબર, હવે જો આપણે આ XCF2 નો આકાર વિશે જો અગર ચર્ચા કરીએ તો આપણને ખબર પડશે કે જો આ પેરને આપણે ખાલી ભૂલી જઈએ તો આપણને દેખાય છે કે આનો આકાર કેવો થશે, જો આકાર કેવો છે, રેખીય છે, તો આનો આકાર થશે રેખીય આકાર. ઓકે, સો આ થઈ આપણી XCF2 ની વાત કમ્પ્લીટ. બરાબર,
ચલો હવે બીજા સંયોજન પર જઈએ. બીજું સંયોજન જે છે એ સંયોજનનું નામ છે XCF4. શું નામ છે એનું? XCF4. હવે XCF4ની અગર આપણે ચર્ચા કરીએ તો XCF4માં શું થશે? XCની અહીંયા કેટલા છે? F4 લેવાના છે, તો આપણે કેટલા F2 લેવા પડશે? 2F2 લેવા પડશે. કેટલા F2 લેવા પડશે? 2F2. અને એનું જે પ્રપોર્શન જે છે એ 1:5 લેવાનું છે. કેટલું લેવાનું છે? 1:5, બરાબર. હવે અહીંયા પાછું તાપમાન યાદ રાખજો, 873 કેલ્વિન તાપમાન અને 6-7 બાર જેટલું પ્રેશર અહીંયા આપવાનું છે આપણે, એટલે દબાણ આપવાનું છે. 6-7 બાર દબાણ ખાસ લખવાનું ભૂલવાનું નહીં. આ 6-7 બાર આ તો તમને અંગ્રેજીમાં જ લખ્યું હશે, જોજો 6-7 બાર, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું, બાર એટલે એ જે તમે દબાણ આપો એનું એકમ છે, બરાબર. એટલે XC પ્લસ 2F2 કરશો એટલે તમને મળશે XCF4, બરાબર. આ જ XCF4ની, આ જ્યારે XCF4ની જ્યારે પાણી સાથે H2O સાથે પ્રોસેસ કરવામાં આવે તો તમને મળે એક તો XC, પછી H અને F થી બંને મિક્સ થઈને મળે HF. અહીંયા એક નવો કમ્પાઉન્ડ બને છે, ખાસ ધ્યાન રાખવાનો છે. XC અને O પણ બંને મિક્સ થઈને બનાવશે XCO3 અને ઓક્સિજન વાયુ છૂટો પડશે, બરાબર. આ કેવી રીતના બેલેન્સ કરવાનું છે એ તમે એકેડેમી પર આવશો એટલે હું તમને સમજાવીશ. અત્યારે તમે આ નંબર લખી રાખજો, આપણે એકેડેમી પર આવશો ત્યારે હું તમને સમજાવીશ કઈ રીતે આ બેલેન્સ કરવાનું છે, બરાબર. રેડોક્સથી કરવાનું છે આપણે આના, આ કર, આ જો બેલેન્સ સમજવા જઈએ તો બીજી 15-20 મિનિટ જાય, એટલે આપણે આ આરામથી તમને એકેડેમી પર હું સમજાવીશ. અત્યારે ખાલી તમે આ રિએક્શન યાદ રાખજો, ઓકે. હવે જ્યારે આ જ પ્રક્રિયા -80°C પર કરવામાં આવે, ક્યારે કરવામાં આવે છે? -80°C પર, એટલે ત્યારે આ પ્રોસેસ થવાને અંતે શું થશે? જે XCF4 છે એ પાણી સાથે મિક્સ થશે H2O. હવે આ જ્યારે -80°C અંદર તમે જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે પાણી શું થઈ ગયું હોય? સોલિડ હોય, બરાબર. આ XCF4ની પ્રક્રિયા જ્યારે તમે કરો છો ત્યારે આ પાણી સાથે પ્રક્રિયા થવાને કારણે એમાંથી બને છે નવો એક સંયોજન જેને કહેવાય XCOF2, અને છૂટું શું પડે છે? H અને F થી બંને જે મેં કહ્યું એ પ્રમાણે HF પડે છે. હવે અહીંયા કેટલા H છે? 2 છે, એટલે અહીંયા 2 કરવા પડશે તમારે. 2 કરશો, અહીંયા ફ્લોરિન 4 છે, બરાબર. એટલે ફ્લોરિન 2 અને 2-4 થઈ ગયા છે, ચાલો. એટલે બેલેન્સ ઇઝીલી થઈ ગયું છે. તો આ ચર્ચા થઈ આપણી XCF4ની, કે જ્યારે 80°C પર હોય ત્યારે શું પ્રક્રિયા એની અંદર કરવામાં આવે છે. ચલો આપણે અહીંયા હવે થોડું એનો આકાર જોઈ લઈએ. આકાર કઈ રીતે આવશે XCF4નો? XCF4નો તમે આકાર જાણો છો એવી રીતના. કયો આકારનો આવશે XCF4? XCF4 એટલે કેટલા થશે? અહીંયા હું થોડું સામે ડ્રો કરી દઉં છું. XCF4નો આકાર કેવો થશે? કેટલા XC છે? 1 XC છે, બરાબર. હવે ફ્લોરિન કેટલા છે? ફ્લોરિન એની સાથે કેટલા છે? 4 છે. 4-4 ખૂણામાં મૂકી દો, બરાબર. અને બીજા બધી વસ્તુઓને કનેક્ટ કરી દો, બરાબર. હવે કેટલી લોન પેર બાકી રહેશે? 2 લોન પેર બાકી રહેશે, કારણ કે 4 જોડાયેલા છે, એટલે 2 યુગ્મિત ઇલેક્ટ્રોનની પેર બાકી રહેશે. આને કહેવામાં આવશે XCF4નો આકાર. આનો આકાર કેવો થશે જો લખવો હોય તો આપણે કઈ રીતે લખી શકીએ? સમતલીય ચોરસ. શું લખી શકો? સમતલીય ચોરસ, ઓકે. તો આ થઈ આપણી શેની વાત થઈ? XCF4ની વાત થઈ. શેની વાત થઈ? XCF4ની વાત થઈ. હવે આગળ આપણે જે જોવાના છીએ એ જોવાના છીએ XCF6. શેની જોવાના છીએ? XCF6. બીજા નંબરે આપણે જોઈએ છે XCF6. ઓકે, નાવ XCF6 એટલે અહીંયા ફ્લોરિન 6 છે, બરાબર. તો XC પ્લસ F2 તો છે જ આપણી પાસે, ફ્લોરિન આ બંને આપણી પાસે વાયુ અવસ્થામાં છે, પણ કેટલા ફ્લોરિનના જોશે પરમાણુ? 3 જોશે, કારણ કે 3-2-6 થશે ને, એટલે XCF6 બની જશે. હવે અહીંયા યાદ રાખવાનું ખાસ એ છે 573 કેલ્વિન જેટલું તાપમાન અને 60-70 bar જેટલું એના ઉપર પ્રેશર, ને આનાથી બનશે શું? XCF6, ઓકે. આ XCF6ની તમે પાણી સાથે અગેન
પ્રક્રિયા કરો તો એની અંદરથી બનશે જે જૂનો બન્યો તો એ જ પદાર્થ, XeO3 પ્લસ HF. યાદ કરો મેં હમણાં તમને કહ્યું તો અહીંયા XeO3 બનશે, યાદ છે ને? એ જ અહીંયા અહીંયા બન્યો છે XeO3 અને HF. ખાસ ધ્યાન રાખજો, આ એફ અને એચ HF બનાવે છે અને XE અને ઓ XeO3 બનાવે છે, બરાબર? ચલો હવે આના આકારની જો આપણે ચર્ચા કરીએ તો આના આકારની આપણે ચર્ચા કરીએ તો કેટલા આપણી પાસે છે ફ્લોરિન પરમાણુઓ, જો જો અહીંયા કેટલા પરમાણુ આપણી સાથે જોડાયેલા છે ફ્લોરિનના, ટોટલ 6 પરમાણુઓ જોડાયેલા છે, બરાબર? હવે જ્યારે 6 પરમાણુઓ જોડાયેલા હોય ત્યારે આને આપણે કઈ રીતે જોઈન કરીશું? એક તો ફ્લોરિન અહીંયા જોઈન કરી દઈએ, બીજો ફ્લોરિન અહીંયા જોઈન કરી દઈએ, ત્રીજો અહીંયા કરી દઈએ, ચોથો અહીંયા કરી દઈએ, પાંચમો અહીંયા કરી દઈએ અને આ છઠ્ઠો અહીંયા કરી દઈએ અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની જે જોડ છે એ જોડી દઈએ. તો આનો આકાર કેવો થશે? આનો આકાર કેવો થશે? આનો આકાર થશે વિકૃત અષ્ટફલક. કેવો થશે? વિકૃત અષ્ટફલક. અષ્ટફલક એટલે તમે આવી રીતના પછી કનેક્ટ કરવા હોય તો કરી શકો છો, વાંધો નહીં આવે, બરાબર? હા, આવો કંઈક આકાર થશે. હજુ પણ આમાં આવી રીતના જોડું હોય તો જોઈન કરી શકો, પણ તમારી ચોપડીમાં જે એમ આપ્યો છે એમ જ રાખવાનું. XeF6 વિકૃત અષ્ટફલક જેવો આકાર એનો થશે. એ સિવાય તમારી ચોપડીમાં બીજા ઘણા બધા આકાર આપ્યા છે જે અગત્યના છે અને કઈ રીતે બને છે એ પણ આપણે જોવા ખૂબ જ અગત્યના છે, બરાબર? તો આપણે એ પણ આપણે એના વિશે જોઈ શકીએ કે કઈ રીતે એના આપણે જોઈએ છે. તો બીજા કેટલાક આકારોની હવે આપણે ચર્ચા કરી લઈએ. તો પહેલો આવશે એની અંદર, પહેલો કયો આવશે એની અંદર? XeO3 નો આકાર આપ્યો છે. જોજો શેનો આકાર આપ્યો છે? XeO3. હવે XeO3 ના આકારની જો આપણે ચર્ચા કરતા હોઈએ તો આપણને ખબર છે કે XeO3 ની અંદર XE જે પરમાણુ છે એ તો વાયુ છે, ઝેનોન છે. કેટલા ઓક્સિજન જોડાયા છે? 3 ઓક્સિજન. ઓક્સિજન હંમેશા હંમેશા ડબલ બોન્ડ બનાવે, બરાબર? એટલે જ્યાં પણ હોય ત્યાં ડબલ બોન્ડ XE સાથે ઓક્સિજનમાં જોડવાનો. એટલે ડબલ બોન્ડ એટલે અહીંયા ડબલ બોન્ડ, આ પહેલો, આ બીજો ડબલ બોન્ડ અને આ ત્રીજો ડબલ બોન્ડ, બરાબર? તો અહીંયા કેટલા ઓક્સિજન પરમાણુ થશે? આ એક, આ બીજો અને આ ત્રીજો, અને એની ઉપર શું છે? જોડ એક મૂકી દો અયુગ્મિત ઇલેક્ટ્રોનની, સમજાય છે? તો આનો આકાર કેવો થશે? પિરામિડલ થશે. કેવો થશે? પિરામિડલ. બહુ ઇઝી છે, હું તમને બધા આકાર અને સ્ટ્રક્ચર સમજાવી દઉં છું, બરાબર? ધ્યાન રાખજો. ચલો આપણે બીજો આકાર જોઈએ છે, XeO4. શું જોઈએ છે? XeO4. ચાલો પાછા આવી જાઓ, જોવો જો અહીંયા, બરાબર? શું છે આપણી પાસે? XE છે. કેટલા ઓક્સિજન પરમાણુ છે? 4 છે. તો 4 ઓક્સિજન પરમાણુને આપણે દ્વિબંધથી જોઈન્ટ કરી દઈએ, બરાબર? તો આનો જે આકાર છે XeO4નો આકાર કેવો થશે? જોવો જોઈએ. આનો આકારની અગર આપણે ચર્ચા કરીએ તો એ આકાર થશે ટેટ્રાહેડ્રલ. કેવો થશે? ટેટ્રાહેડ્રલ. ઓકે, કદાચ આ આકાર આપ્યો ન આપ્યો ખબર નથી મને ચોપડીમાં, પણ જોઈ લેજો, આ પણ પૂછાયો આકાર છે. પછીનો આકાર આપણે જોઈએ XeOF2. કોઈ બી આકાર પૂછે તમને આવડવું જોઈએ, ગભરાઈ નહીં જવાનું, શાંતિથી જોવાનું. શું છે XeOF2 છે? તો પહેલાં તો આપણે XE દોરી દેવાનો. હવે ઓ છે તો ઓ તો ડબલ બોન્ડ છે હંમેશા, તમે જાણો છો એ રીતના, બરાબર? હવે કેટલા ફ્લોરિન છે? 2 ફ્લોરિન. એક ફ્લોરિન આવશે અહીંયા અને બીજો ફ્લોરિન આવશે અહીંયા. હવે આનો આકાર જુઓ તો કેવો થાય છે? જુઓ, ટી શેપનો થાય છે આકાર, બરાબર? તો આનો આકાર કેવો થશે? ટી આકાર થશે. કેવો થશે? ટી આકાર. ઓકે, હજુ એક આપણે જોઈ લઈએ. ચોથો આકાર જે છે એ છે XeOF4નો. કોનો આકાર છે? XeOF4. આનો આકાર પણ આપણે જોઈ લઈએ, બરાબર? શું છે? XE છે, મેં તમને કહ્યું એવી રીતના કે કેટલા ખૂણા પર છે પહેલાં ફ્લોરિન? 4 ખૂણા પર દોરી દેવાના. 4 હોય તો 4 ખૂણા પર ફ્લોરિન થઈ ગયા. ચલો ઓક્સિજન, તો ઓક્સિજન તો હંમેશા ડબલ બોન્ડથી જ હોય અને બીજી એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની પેર થઈ ગયું, બરાબર? કેવો આકાર થશે આનો? સમતોલ પિરામિડલ. કેવો થશે? સમચોરસ. સમતોલ પણ લખી શકો અને આને સમચોરસ પિરામિડલ પણ તમે લખી શકો. આને લખીશું સમચોરસ પિરામિડલ, બરાબર? ને છેલ્લું તમને એવું લખ્યું હશે
ચોપડીમાં કે XeO3 એ રંગવિહીન વિસ્ફોટ ઘન પદાર્થ છે અને તે પિરામિડલ આણ્વીય બંધારણ ધરાવે છે. સાથે સાથે XeOF4 જે છે, આ XeOF4 જે છે એ રંગવિહીન બાષ્પશીલ પ્રવાહી છે, રંગવિહીન બાષ્પશીલ પ્રવાહી છે. તે સમચોરસ પિરામિડલ આકાર આણ્વીય બંધારણ ધરાવે છે. તો આની સાથે તમારો સમૂહ 18 પૂરો થાય છે. આ સમૂહને પહેલાં મેં જેટલું કરાવ્યું એકવાર પાછું વ્યવસ્થિત જોઈને એને વ્યવસ્થિત નોટ ડાઉન કરી દેજો, અને પછી તમારી ચોપડીમાં જ્યારે 227મું પાનું ખોલશો ત્યાં આ રિલેટેડ આપ્યું છે. શરૂઆત એની જે થાય છે એ લગભગ કયા ઉપર હું જોઈને તમને કહું, હા 224 પાના નંબરથી એની શરૂઆત થાય છે. પણ 224થી લઈને 227 સુધી આ સમૂહ આપ્યો છે. તમારે બહુ સારી રીતનાને જોવાનો છે. મેં દરેકે દરેક પ્રક્રિયા જેટલી લખી છે અને સમજવાની છે, આ જેટલી પ્રક્રિયા કરી છે એટલી જ કરવાની છે. આ ટાઈપની જ પ્રક્રિયાઓ પૂછાય છે. ઓકે, તો આને વ્યવસ્થિત તમે પ્રિપેર કરજો. ન સમજાય તો મને મેસેજ કરજો, હું તમને જવાબ આપીશ. ઓકે, ચાલો, સી યુ લેટર ઓન.